पैसा उछीना आपो त्या सुधी सारा लागो, परंतु एक वक्त पैसा की मांग करो त्यारे संबंध खराब थई जाय। पैसा की उघराणी में अनेक वक्त खूनी खेल की घटना सामे आवी चुकी छे। आजनी घटना पण कंईक आवी छे। सूरत में खेतलापा टी स्टोल मालिके एक रिक्षा चालक ने 30,000 उछीना आप्या, ज्यारे आ पैसा की मांग करी त्यारे खूनी खेल की घटना सामे आवी। शुं थयुं आओ बताविए। खेतलापा टी स्टोल मालिक की हत्या, गळू कापी घातकी हत्या कराई, खाटला में सूतो हतो अने पतावी लीधो। सूरत शहर में आवी घातकी घटना भाग्ये ज सामे आवे छे। दृश्यों में तमे जोई शको छो, एक व्यक्ति की लाश खाटला में पड़ी छे, तेना शरीर पर आड़ेधर छरीना घा मारवामां आव्या छे। जेनी हत्या करवामां आवी छे ते खेतलापा टी स्टोल मालिक छे अने सूरत शहर में डुमस रोड पर वीआर मॉल नी सामे खेतलापा टी स्टोल चलावे छे। थोड़ा दिवस पहला तेनी लाश मड़ी आवी हती। कोई अजाण्या शख्सोए तेनु गळू कापीने हत्याने अंजाम आप्यो हतो। खेतलापा टी स्टोल मालिक सूता हता त्यारे तेना पर हुमलो करवामां आव्यो हतो, जेनी हत्या करी देवामां आवी छे। तेमनुं नाम रोहित सिंह छे। रोहित सिंह नी घातकी हत्यानी जाण पोलीसने करवामां आवी हती, त्यारे पोलीसे घटना स्थळे पहोंची पूरा मामले तपास तेज करी हती। स्थानिक लोकोनी पूछपरछमां बे हत्यारा नाम सामे आव्या हता। એમાં રાત્રે અમારી નાઇટ દરમિયાન પીસીઆર મેસેજ મળવામાં આવ્યો કે અહીંયા કોઈ માણસની લાશ મળી આવી છે। એ અનુસંધાને ત્યાં જઈને તપાસ કરતા એક ઈસામાં ખાટલા ઉપર મચ્છરદાની નાખેલી અને લોહી લુહાણ હાલમાં પડેલો હતો, જેની તપાસ કરતા એના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળી આવેલું, જે આધાર કાર્ડ રોહિત સિંઘ પરિહારનું હતું, જેથી બોડી આઈડેન્ટિફાય થયેલી કે આ લાશ એ રોહિત પરિહારની છે, એ મૂળ અંકલેશ્વરનો રહેવાસી છે અને એ રીતે એની લાશની ઓળખ થયેલી। રોહિત સિંહની હત્યા, બે શખ્સોએ જીવ લીધો। ડુમસ રોડ પર વીઆર મોલ સામે ભાડેની જગ્યામાં રોહિતસિંહ પરિહારે છેલ્લા 1.5 મહિનાથી ખેતલાપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો। રોહિતસિંહની ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો પણ ચલાવતો હતો। હત્યાની રાત્રે બે શખ્સ રિક્ષા લઈને આવ્યા હતા, એલેક્સ ઉર્ફે અજય, કિશોર કાળી ચરણ ગુપ્તા। આ બંને મિત્રોએ રોહિત પર હુમલો કર્યો, ગળાના ભાગે છરીના ઘા મારી રોહિતસિંહને પતાવી દીધો હતો। બંને શખ્સ હત્યાને અંજામ આપીને નાસી ગયા હતા। જો કે પોલીસે બાતમીના આધારે આ બંને શખ્સની ધરપકડ કરી છે। 30,000 ન આપવા પડે તે માટે હત્યા કરી। રિક્ષા ચાલક અજય સુદામને રોહિતે હાથ ઉંચીને 30,000 રૂપિયા આપ્યા હતા। આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય વાયદા કરતો। રોહિતને પૈસાની જરૂરિયાત હોવાથી પૈસાની માંગ કરતો હતો, પરંતુ આ વાત અજયને સારી ન લાગી। પૈસા ન આપવા પડે તે માટે અજય અને તેના મિત્ર કિશોર કાળીચરણ ગુપ્તાએ હત્યાની મોડી રાત્રે રોહિતની હત્યા કરી નાખી। બંને મિત્રોને હત્યાને અંજામ આપી નાસી જવા માંગતા હતા, જો કે બાતમીને આધારે બંને ઝડપાઈ ગયા। આ રોહિત પરિવારને એક જણને ઉઠીના પૈસા આપેલા હતા 30,000 રૂપિયા। એ 30,000 રૂપિયા લેવા માટે એમને મોબાઈલ ઉપર તથા અવારનવાર મુલાકાત દરમિયાન પણ થોડી બોલાચાલી થતી હતી, જે અનુસંધાને એક દિવસ રોહિતે થોડી ઉઘરાણી કડક કરતા પેલા ઈસમને ખોટું લાગી ગયું। એ ખોટું લાગ્યું અનુસંધાને એક દિવસ રાત્રે આવી અને રાત્રે મોડા 1.5-2 ના ગાળામાં આવી અને એની તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને હત્યા કરવામાં આવી છે। પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે કે હત્યાને અંજામ આપતા પહેલા આરોપીએ રેકી કરી હતી। આરોપી અજય જાણતો હતો કે રાત્રે રોહિત એકલો સૂતો હોય છે, આ માટે નક્કી કરેલી રાત્રે હત્યાને અંજામ આપ્યો। બીજી વાત એ કે હત્યાને અંજામ આપનારા ઓડિશાનો રહેવાસી છે, મૃતકનો મિત્ર છે। માત્ર 30,000 ન આપવા પડે આ માટે હત્યાને અંજામ આપ્યો છે। અહીં એક વાત નક્કી થઈ જાય છે કે કોઈને ઓછીના રૂપે આપતા પહેલા વિચાર કરજો। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।